नमस्कार विद्यार्थी मित्रों, केम छो तमे बधा? हूँ उर्वी मेहता, सुरभी ऑनलाइन एजुकेशन नी अंदर तमारा बधाज नु स्वागत करू छु। आजना वीडियो नी अंदर आपणे धोरण 8 विषय विज्ञान एनु चेप्टर बीजू सूक्ष्मजीवो आपणा मित्रो अने शत्रु एना विषय अभ्यास करीशुं। हवे आ पाठने आपणे टोटल बे भागमां विभाजित करेला छे, तो तमे एक पछी एक विडियोस जोता रहेजो। અને આની પહેલાનું જે પહેલું ચેપ્ટર છે અને ગણિતનું પહેલું ચેપ્ટર છે એની જે વિડીયોની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે જરૂરથી જોઈ લેશો અને કે વિડીયોને મિસ નહીં કરતા। અને હા, આ વિડીયો છે એને તમે છેલ્લે સુધી જોજો કે જેથી આમાં સમજાવવામાં આવેલા જે બધા જ પોઈન્ટ છે તમને ખૂબ જ સરળતાથી સમજાઈ જાય, બરાબર છે? તો ચાલો હવે આપણે આ વિડીયોને શરૂ કરીએ છીએ। પ્રકરણ 2, સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ। તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, પરંતુ કેટલાક સજીવ એવા પણ છે કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મ જીવો કહે છે। હવે તો તમે કહેશો કે કીડી મકોડો છે એને પણ આપણે સૂક્ષ્મ જીવો કહેવાય? તો કે ના, એને સૂક્ષ્મ જીવો ન કહી શકાય, કારણ કે એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। સૂક્ષ્મ જીવો એને કહેવાય કે જે સજીવોને આપણે જોવા માટે માઇક્રોસ્કોપ અથવા તો બિલોરી કાચની મદદ લેવી પડે છે। માઇક્રોસ્કોપ વગર આપણે એને જોઈ શકતા નથી, તો એને સૂક્ષ્મ જીવો કહે છે। ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધાબા પડી જાય છે। આ ધાબાને બિલોરી કાચની મદદથી જુઓ, તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચના જોશો। શું તમે જાણો છો કે આ શું છે? હવે કોઈ વાર ચોમાસાની અંદર ભેજવાળું વાતાવરણ હોય એટલે બ્રેડ છે એ સડવા લાગે, તો એની ઉપર છે એકદમ નાની રચના જોવા મળે છે, કાળા કલરની ગોળાકાર રચના જોવા મળે છે। તો આ રચના શું છે? તો આ રચના છે ફૂગ છે, જે ભેજયુક્ત વાતાવરણને લીધે સળતી બ્રેડ પર લાગે છે, બરાબર? તો આ ફૂગ છે એ પણ એક સૂક્ષ્મ જીવોનો પ્રકાર છે। આપણે આગળ છે એ સૂક્ષ્મ જીવોના પ્રકાર છે એ જોઈશું। 2.1 સૂક્ષ્મ જીવો પ્રવૃત્તિ 2.1 બગીચા અથવા તો મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો તથા તેમાં પાણી ઉમેરો। માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો અને તેને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો। હવે માઇક્રોસ્કોપની મદદથી જ્યારે તમે જોશો ત્યારે એની અંદર જે સૂક્ષ્મ જીવો છે એ તમને હલનચલન કરતા દેખાશે। પ્રવૃત્તિ 2.2 તળાવમાંથી પાણીના કેટલાક ટીપા લો, તેને કાચની સ્લાઇડ પર ફેરવીને માઇક્રોસ્કોપની મદદથી જુઓ। શું તમને સૂક્ષ્મ જીવો હલનચલન કરતા દેખાય છે? જ્યારે તમે માઇક્રોસ્કોપની અંદરથી જોશો તો ઘણા બધા નાના નાના સૂક્ષ્મ જીવો દેખાશે। જ્યારે આપણે તળાવનું પાણી જોઈએ ત્યારે તો આપણને એમ જ લાગે કે આમાં તો કાંઈ છે નહીં, એકદમ ચોખ્ખું શુદ્ધ પાણી છે। પણ જ્યારે તમે એ જ પાણીને માઇક્રોસ્કોપની અંદરથી જુઓ તો શું થાય? તો કે એની અંદર ઘણા બધા સૂક્ષ્મ જીવો હોય અને હલનચલન કરતા આપણને જોવા મળશે। આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મ જીવો રહે છે, જો કે તે દરેકને સૂક્ષ્મ જીવની કક્ષામાં મૂકી શકાય નહીં। આ સૂક્ષ્મ જીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી। એમાંના કેટલાક જેવા કે બ્રેડ ઉપર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી। આ જ કારણ છે કે તેને આપણે સૂક્ષ્મ જીવો કહીએ છીએ। સૂક્ષ્મ જીવોને મુખ્ય 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। પહેલું બેક્ટેરિયા, બીજું ફૂગ, ત્રીજું પ્રજીવ અને ચોથું કેટલીક લીલ। આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મ જીવો આકૃતિ 2.1 અને 2.4 ની અંદર દર્શાવવામાં આવેલા છે। ત્યારબાદ છે વાયરસ। વાયરસ પણ સૂક્ષ્મદર્શી જ હોય છે કે તમે તેને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જ જોઈ શકો, પરંતુ તે અન્ય સૂક્ષ્મ જીવો કરતાં ભિન્ન હોય છે। તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાં જ વિભાજન પામી શકે છે।
વાયરસની આકૃતિ 2.3માં દર્શાવવામાં આવેલી છે. કેટલાક સામાન્ય રોગ જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થતા રોગ છે. કેટલાક રોગ વિશેષ રોગ જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગ પણ વાયરસ દ્વારા થાય છે. હવે શરદી ઉધરસ એ તો સૌ કોમન વસ્તુ છે કે જે અત્યારે જે કે કોરોના જેવી મહામારી છે તેમાં પણ એના પણ સિમ્પટમ્સ છે કે શરદી હોય ઉધરસ હોય ત્યારે શું અત્યારે તો બધા જ ને શું છે તો કે માસ્ક પહેરીને રાખવાનું કે જેનાથી કોઈ પણ વ્યક્તિ હોય કે જેને શરદી ઉધરસ છે એ જ્યારે છીંક ખાય ઉધરસ ખાય તો એના વાયરસ છે બીજી વ્યક્તિને લાગુ ના પડે એની સાવચેતી રાખવાની હોય છે. તો આજે બધી શરદી છે ઉધરસ છે આ બધું છે એ વાયરસના કારણે થાય છે, વાયરસના ચેપના કારણે થાય છે. ઝાડા મલેરિયા જેવા રોગો પ્રજીવોથી થાય છે, જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ ટીબી બેક્ટેરિયા દ્વારા થાય છે. તમે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. હવે જોઈએ આકૃતિઓ. તો બેક્ટેરિયાના પ્રકાર, હવે બેક્ટેરિયા છે તો બેક્ટેરિયામાં પણ પ્રકાર હોય, કુંતલાકાર બેક્ટેરિયા, દંડાણુકાર બેક્ટેરિયા, બરાબર છે, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. ત્યાર પછી આવે છે ક્લેમેડોમોનાસ અને સ્પાઇરોગાયરા. આ બંને છે એ લીલના પ્રકાર છે, ક્લેમેડોમોનાસ અને સ્પાઇરોગાયરા. ત્યારબાદ છે પ્રજીવ. તો પ્રજીવના બે પ્રકાર છે, અમીબા અને પેરામિશિયમ. ત્યાર પછી આવે છે ફૂગ. તો બ્રેડ મોલ્ડ કે જે બ્રેડ સળતી બ્રેડ ઉપર આપણને જોવા મળે છે. પછીની ફૂગ છે પેનિસિલિયમ અને ત્યારબાદની છે એસ્પરજીલસ. આ છે એ ફૂગના પ્રકાર છે અને આકૃતિ 2.5 એ વાયરસ. હવે આવે તો કે આ સૂક્ષ્મજીવો છે ક્યાં રહે છે. તો સૂક્ષ્મજીવો એક કોષી હોઈ શકે છે. એક કોષી એટલે કે શું, તો કે એક કોષી એટલે કે જે એવો સજીવ કે જેને છે એ પોતાના કાર્યો કરવા માટે અલગ અલગ અંગ આપેલા નથી, એ એક જ અંગ વડે પોતાના બધા જ કાર્યો કરે છે. હવે ઉદાહરણ તરીકે લઈએ તો મનુષ્ય છે બહુકોષી પ્રાણી છે. બહુકોષી શું કામ, કારણ કે ખાવા માટે હાથ મોઢું છે આપેલું છે, હવે કોઈ પણ કાર્ય કરવા માટે હાથ અલગ કોષના છે, પગ છે એ ચાલવાનું કામ કરે છે. તો મનુષ્યના પ્રત્યેક અંગ છે એ પોતપોતાનું અલગ અલગ કાર્ય કરે છે. જ્યારે આપણે ઉપર જોયું હતું કે અમીબા છે અને પેરામિશિયમ છે, તો આ બંને છે એક કોષીય સજીવો છે. શું કામ, કારણ કે અમીબા અને પેરામિશિયમને અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ અંગો છે આવેલા નથી, બરાબર છે. તો માટે અમીબા અને પેરામિશિયમ છે એક કોષીય સજીવો કહેવાશે અને મનુષ્ય છે બહુકોષીય સજીવો કહેવાશે. કે ટૂંકમાં એક કોષીય સજીવો એવા કે જેને અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ અંગો નથી, એક જ અંગ દ્વારા તે પોતાના બધા જ કાર્યો કરે છે. સૂક્ષ્મજીવો એક કોષીય હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો, અથવા બહુકોષીય સજીવો જેવા કે લીલ અને ફૂગ. તે બરફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે. હવે બેક્ટેરિયા છે અને કેટલીક લીલ અને ફૂગ એવા છે કે એકદમ બરફીલી ઠંડી હોય કે રાજસ્થાનની અંદર જે પ્રમાણે ગરમી થાય છે, બરાબર ને, સૌથી વધારે તાપમાન ઉનાળાની અંદર સૌથી વધારે તાપમાન રાજસ્થાનના જે રાજ્ય છે એમાં હોય છે, કે એટલું બધું તાપમાન વધારે હોય છતાં પણ આ જે બેક્ટેરિયા છે સૂક્ષ્મજીવો છે એમાં રહી શકે છે, ટકી શકે છે, મૃત્યુ પામતા નથી. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે, એવું નથી કે ફક્ત મનુષ્યમાં જ જોવા મળે, અલગ બીજા બધા પ્રાણીઓ છે એમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, આશ્રિત એટલે કે આધારિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર એટલે કે પોતાની રીતે ફરતા જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહતમાં એટલે કે સમૂહમાં રહે છે. ક્યારેય તમે બ્રેડ ઉપર એવું નહીં જોયું હોય કે એક જ કાળા કલરનો જે
सूक्ष्म गोळाकार रचना छे होय ए छे फूग छे, कारण के फूग हमेशा ग्रुप मा समूह मा वसाहत मा रहे छे, अने जरे अमीबा जेवा प्रजीव छे एकेमा तो के कई एकला रहे छे। त्यार बाद नो टॉपिक आवे छे के सूक्ष्म जीवो अने आपणे। सूक्ष्म जीवो अपना जीवन मा महत्वपूर्ण भूमिका भजवे छे, तेमाथी केटलाक अपना माटे लाभदायी होय छे तथा केटलाक हानिकारक अने रोगकारक होय छे। बधा ज सूक्ष्म जीवो रोगकारक होता नथी, केटलाक छे आपणने फायदो करे छे अने केटलाक छे आपणने नुकसान करे छे। तो चालो हवे आपणे तेना विस्तारथी अभ्यास करीए। उपयोगी सूक्ष्म जीवो। सूक्ष्म जीवो ने भिन्न कार्यमां उपयोगमां लेवामां आवे छे। તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે। પ્રાચીન કાળથી જ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે। પ્રાચીન કાળથી એટલે કે બહુ જ જૂના સમયથી પણ આ સૂક્ષ્મ જીવો છે એનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવે છે। પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા એટલે કે શાકભાજીની છાલ, પ્રાણીના અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિન હાનિકારક અને ઉપયોગી પદાર્થમાં કરવામાં આવે છે। કે આપણે પહેલા પાઠની અંદર જોઈ ગયા ને કે કુદરતી ખાતર કેવી રીતે બને છે, તો આવી જ રીતે જે કાર્બનિક કચરો છે એને એક ખાડામાં રાખી અને એને ખુલ્લા વાતાવરણમાં 7-8 દિવસ રાખી દેવામાં આવે, એટલે આ જે બેક્ટેરિયા છે, સૂક્ષ્મ જીવો છે, એનું વિઘટન કરી અને કુદરતી ખાતરમાં ફેરવે છે। તો આ બિન બેક્ટેરિયા દ્વારા બિન હાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવાઈ જાય છે। યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે। આપણે પહેલા ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ। દહીં અને બ્રેડ બનાવવા। ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થાય છે। મેં મારી મમ્મીને હુંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ, જેનાથી દહીં જામી જાય છે। મને આશ્ચર્ય થયું કે આવું કેમ થતું હશે। દહીંમાં ઘણા બધા સૂક્ષ્મ જીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે। દહીંની અંદર કયા બેક્ટેરિયા હોય છે, તો કે લેક્ટોબેસિલસ, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે। દૂધને દહીંમાં પરિવર્તિત કરતા જે બેક્ટેરિયા છે એ કયા છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા। બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થના ઉત્પાદનમાં સહાયતા કરે છે। રવા, ઇડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં જ છે। દહીં વગર આ બધી છે તમે વ્યંજનો ખાઈ શકો નહીં। શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ થતું હશે? તો પ્રવૃત્તિ 2.3, એક વાસણમાં 1/2 કિલોગ્રામ લોટ અથવા તો મેંદો લ્યો, તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો, તેમાં 1 ચપટી ઈસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો। તમે 2 કલાક પછી શું જોશો? શું તમે તૈયાર કરેલ કણકને ફૂલેલો જોયો? બરાબર કે આ છે એ ફૂલેલો મેંદો। હવે ઈસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે। હવે ઉપરની જે પ્રવૃત્તિ જોઈ એ તો સામાન્ય વસ્તુ છે કે તમે જ્યારે ઘરે છે ઇડલી અથવા તો ઢોસા છે એ બનાવવા માટે જે એક રાત પહેલાં જે કહીને કે એ વસ્તુ છે એને આથવણ આથી દેવામાં આવે કે જેથી સવારે છે એમાં આથો આવી જાય અને પછી તમે એ છે ઉપયોગમાં લઈ શકો। તો એવી જ રીતે ઈસ્ટ છે ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે। ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે। હવે જે એસિડિટી માટે જે અત્યારે ઉપયોગમાં લેવામાં આવતો ઈનો છે એ પણ આ જ કામ કરે છે કે એનાથી છે એ જે જેની અંદર નાખેલો હોય એ શું થાય, તો કે એની અંદર ગેસના પરપોટા બાંધેલા હોય અને મેંદાના લોટનું કદ છે એ વધારી દે છે। કેકની અંદર પણ ઘણીવાર છે ઈનોનો ઉપયોગ થાય છે એને ફૂલાવવા માટે। બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો આ ઉપયોગ આધારભૂત છે।
કે જો આવી રીતે ફૂગ જ ન હોત અને આવી રીતે જે આથવણ જ ન થતું હોત તો બ્રેડ છે, પેસ્ટ્રી છે, કેક છે આપણે મળી જ ન શકત. સજીવોનો વ્યાપારી ઉપયોગ. સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ એટલે કે વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા તથા કચડેલા ફળોના રસમાં રહેલા પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રવૃત્તિ 2.4. 500 ml બીકર લઈ તેમાં 3/4 નું પાણી ભરો. તેમાં 2-3 ચમચી ખાંડ ઓગાળો. તેમાં 1/2 ચમચી ઈસ્ટ પાવડર નાખો અને 4-5 કલાક માટે ઉષ્ણ સ્થાન પર ઢાંકીને રાખો. હવે તેને સૂંઘો. શું તમને વાસ આવે છે? વાસ અથવા તો સુગંધ આવે છે. આ સુગંધ આલ્કોહોલની છે જે ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. આ શર્કરા છે એનું આલ્કોહોલમાં રૂપાંતરણ થયું તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? આથવણ. લુઈ પાશ્વરે આથવણની શોધ 1857 કરી હતી. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા તો કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા તો કેપ્સ્યુલ આપે છે. આ ઔષધનો સ્ત્રોત સૂક્ષ્મજીવો જ છે. બરાબર કે તમે જે કોઈ પણ દવા લેવા જાઓ, તમે ડૉક્ટર પાસે તમને બીમાર પડ્યા છો તો તમે ડૉક્ટર પાસે દવા લેવા જાઓ તો એ તમને જે દવા આપે છે એ પણ આજે સૂક્ષ્મજીવોના ઉપયોગ દ્વારા જ બનેલી છે. તે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તો તેમની વૃદ્ધિ અટકાવી દે છે. આ પ્રકારના ઔષધને એન્ટીબાયોટિક કહે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગમાં આવતી એન્ટીબાયોટિક છે જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિકનું ઉત્પાદન કરવામાં આવે છે જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. હવે આ એન્ટીબાયોટિક છે શેમાંથી આવે છે? તો કે ફૂગ છે, બેક્ટેરિયા છે, આના દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે અને ત્યારબાદ એ વિશિષ્ટ પ્રકારના જે સૂક્ષ્મજીવો છે એનું સંવર્ધન કરીને અને એમાંથી એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે છે જેને અનેક રોગની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. 1929 એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુઓ જોયા. તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયા પણ તેણે નાશ કર્યો. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિયમ બનાવાઈ. પેનિસિલિયમ કોણે બનાવી? તો કે 1929 એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. કેવી રીતે બનાવી? તો એ છે એ એક હેતુસર સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા ત્યાં અચાનક જ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુઓ જોયા. તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે અને ઘણા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે અને આ રીતે છે મોલ્ડમાંથી પેનિસિલિયમ બનાવવામાં આવેલી છે એન્ટીબાયોટિક. પાલતુ પ્રાણીઓમાં તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક ભેળવવામાં આવે છે. હવે આપણે તો મનુષ્ય છીએ કે કોઈ બીજી વ્યક્તિ છે એ છીંક ખાતી હોય, ઉધરસ ખાતી હોય તો શું થાય? તો કે તરત જ આપણે છે આપણા કાને મોઢે છે હાથ રાખી દઈએ છીએ. બરાબર ને? તો આજે પ્રાણીઓ છે, પાલતુ પ્રાણીઓ છે, મરઘા છે, એ લોકો તો શું હોય? તો કે એ લોકોને તો એટલી બધી ખબર ના પડે એટલે એ લોકોના જે હોય ખોરાક હોય આહાર હોય એની અંદર જ છે સંક્રમણ રોકવા માટે એન્ટીબાયોટિક મિક્સ કરી દેવામાં આવે કે જેથી છે એ લોકોને કોઈ પણ જાતનો રોગ થયો હોય
તો પણ શું થાય તો કે કઈ ખોરાકમાં એન્ટીબાયોટિક લઈ લઈએ તો એની અંદર છે રોગનો જે ફેલાવો છે ઓછો થાય. પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનું છે તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માન્ય ડોક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક લેવી જોઈએ, ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક લેવી જોઈએ. વળી ડોક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ પણ કરવી જોઈએ. કે કોઈ વ્યક્તિઓ એવું કરે કે દવા બીમાર પડ્યા છે તો દવા તો લઈ આવે પણ 2-3 દિવસથી એ દવાથી સારું થઈ જાય એટલે એમ કહેશે કે ના હવે તો મને સારું થઈ ગયું છે હવે એટલે હું આ દવા લઈશ નહીં. તો એવું ન કરવું જોઈએ, એ છે તમારા સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. જો એન્ટીબાયોટિકની જરૂર ના હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. કે એન્ટીબાયોટિક છે એની જરૂર નથી છતાં તમે એને લ્યો છો તો ભવિષ્યની અંદર જો તમને એ બીમારી થાય અને એ એન્ટીબાયોટિકની જરૂર પડે ત્યારે એ એન્ટીબાયોટિક છે તમારા શરીર ઉપર કોઈ પણ પ્રક્રિયા કરશે નહીં. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા પણ નષ્ટ થઈ શકે છે. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક એટલી પ્રભાવશાળી નથી કારણ કે આ રોગો તો વાયરસથી થાય છે. ત્યારબાદ છે રસી. શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? કે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરની અંદર પ્રવેશે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. હવે જ્યારે આપણે ધારો કે છે એકવાર તાવ આવી ગયેલો છે, હવે તાવ આવી ગયો છે અને આપણે 2-3 દિવસ પછી છે એની દવા લઈ અને આપણો તાવ તો મટી ગયો, પણ જ્યારે બીજી વાર છે એ તાવ આવશે આપણને તો શું થશે? તો કે આપણા શરીરને ખબર જ છે કે તાવ આવ્યો છે, બરાબર છે, તાવ આવ્યો છે. તો આની સામે આપણે કયા પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન કરવા કે જે છે તાવના જે તાવ છે એની સામે રક્ષણ આપી શકે. તો અને કોઈ પણ રોગ છે આપણને જ્યારે થયો હોય તો આપણા શરીરને ખબર જ હોય. ધારો કે કોઈ વ્યક્તિ એવી છે કે જેને મલેરિયા થઈ ગયું છે, શરીર છે પૂરતા પ્રમાણમાં એને એન્ટીબોડી આપવાની કોશિશ કરશે કે જેથી છે એ આ રોગ મટી જાય. પણ જો મટે નહીં તો એને યોગ્ય સારવાર લેવી જ પડે અને સારવાર લીધા પછી તે વ્યક્તિને ખૂબ જ સારું થઈ ગયું છે. છતાં પણ થોડાક સમય જાય છે ત્યાર પછી પાછો મેલેરિયા છે એના શરીરમાં પ્રવેશ કરે છે. હવે જ્યારે બીજી વાર પ્રવેશ કરશે ત્યારે તો એના બોડી એ વ્યક્તિના શરીરને ખબર જ છે કે આ જે છે મલેરિયા છે એની સામે આપણે કયા એન્ટીબોડી ઉત્પન્ન કરવા, કેટલી માત્રામાં ઉત્પન્ન કરવા કે જેથી કરીને આપણું જે શરીર છે બરાબર એને છે આ રોગ લાગુ પડે નહીં. એટલે શરીરને એ યાદ જ હોય છે. આથી જો મૃત અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે. એકવાર છે મલેરિયા સામેના એન્ટીબોડી શરીરની અંદર બની ગયા તો એ છે હંમેશા માટે બનેલા રહે જ છે. જ્યારે મલેરિયા છે બરાબર એ છે ફરી પાછો શરીરમાં પ્રવેશે ત્યારે એ જ પહેલા એન્ટીબોડી જે પહેલા બનાવેલા હતા એ જ એની સામે લડત આપશે તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા, ટ્યુબરક્લિયોલોસિસ, શીતળા, કમળો, પોલિયો વગેરે જેવી રસી દ્વારા અટકાવી શકાય છે. એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. તમારા બાળપણમાં તમને પણ અનેક રોગ સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? તો કે હમણાં જ આપણે જોયું શીતળા, કમળો, પછી પોલિયો છે, ટીબી છે, ધનુરનું ઇન્જેક્શન છે કે લોખંડની વસ્તુ વાગે તો એના માટેનું ઇન્જેક્શન છે. તમે તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. બધા બાળકોને રોગ સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે.
જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયાથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયાના રસીકરણ માટેનું વિજ્ઞાપન એડવર્ટાઇઝમેન્ટ તો જોઈએ જ હશે કે પોલિયાની રસી લેવડાવો, બરાબર, દર વર્ષે આવે જ છે. વાસોમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા પણ એક પ્રકારની રસી જ છે કે જેથી પોલિયાનો રોગ ના થાય. હવે પોલિયાનો રોગ છે શું? તો કે પોલિયો છે એ એવો એક રોગ છે કે જેનાથી જો કોઈ પણ વ્યક્તિને આ રોગનું સંક્રમણ હોય તો એ વ્યક્તિનું છે એ કોઈ પણ એક અંગ છે એ નિષ્ક્રિય બની જાય છે. તો આનેથી છે શું? તો કે રક્ષણ મેળવવા માટેની રસી આપવામાં આવે છે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયું. હવે પેલા છે ગંભીર પરિસ્થિતિઓ આ જ હતી કે શીતળા છે લોકોને થઈ જતો હતો, તો વિશ્વવ્યાપી અભિયાન ચલાવી અને શું તો કે દૂર કર્યો એની રસી શોધી. અત્યારે પણ એ જ છે ને કે વિશ્વ આખા વિશ્વની અંદર કોરોનાની જે મહામારી છે એને દૂર કરવા માટે એની જે વેક્સિન છે એની જે રસી છે એ શોધવામાં આવે છે કે જેનાથી છે આનું જે સંક્રમણ જે દિવસે ને દિવસે વધી રહ્યું છે અને આપણે અટકાવી જ શકીએ નહીં પણ અટકાવી જ શકીએ. અને જે છે એ આપણે જ આપણી સાવચેતી રાખીને કરવું પડશે, બરાબર ને. બહારે જઈએ ત્યારે માસ્ક પહેરવું, કોઈ સાથે હાથ ન મિલાવવો, એકબીજા સાથે 1 ફૂટ જેટલું અંતર છે એ 1 મીટર જેટલું અંતર છે એ રાખવું. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય. ત્યારબાદ છે ભૂમિની ફળદ્રુપતામાં વધારો. કેટલાક બેક્ટેરિયા તેમજ નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. હવે એવું નથી કે બધા જ બેક્ટેરિયા છે એ જમીન છે અથવા તો નુકસાન જ કરે, પણ કેટલાક બેક્ટેરિયા અને નીલ હરિત લીલ એવા પણ છે કે જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. આકૃતિ 2.7ની અંદર તમે નાઇટ્રોજન સ્થાપક નીલ હરિત લીલ જોઈ શકો છો. ત્યારબાદ છે પર્યાવરણનું શુદ્ધિકરણ. સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈએ ને પહેલી અને બુઝોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી બગીચામાંથી પણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરીને તેને નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યો. કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયું. પહેલી અને બુઝો જોવા માંગે છે કે આ કેવી રીતે થઈ શક્યું કે એને તો ખાલી આજે બધો નિકાલનો જે એકત્રિત કચરો હતો એ જ એમાં નાખ્યો હતો, તો એમાંથી કુદરતી ખાતર કેવી રીતે બની ગયું? તો પ્રવૃત્તિ 2.5, બે કુંડા લઈને પ્રત્યેકને માટીથી અડધા ભરી દો, તેને એ અને બી નામ નિર્દેશિત કરો. એ કુંડામાં વનસ્પતિનો કચરો ભરો અને બી કુંડામાં પોલિથીનની કોથળી, કાચની ખાલી બોટલ તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા ભરો. તેને એક બાજુ રાખી દો અને 3 થી 4 અઠવાડિયા પછી તેનું અવલોકન કરો. શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે? જો હા તો કયો ભેદ જોવા મળે છે? તો તમે જોશો કે કુંડા એની અંદર આપણે વનસ્પતિ એટલે કે વનસ્પતિનો કચરો નાખ્યો હતો અને કુંડા બી ની અંદર છે કોથળી પોલિથીન નાખેલી હતી, તો કુંડા એ માં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું. આ કેવી રીતે? તો સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરીને તેને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે શું તમે ધ્યાન આપ્યું કે કુંડા બી ની અંદર પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલો તથા રમકડાના ટુકડામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી? આ કેવી રીતે થયું? તો કે પોલિથીન છે, કાચની ખાલી બોટલ છે,
એ ક્યારેય નાશ ન પામતી વસ્તુઓ છે. પોલિથીન છે, તમે એને એક જગ્યાએ દાટી દો, ગમે એટલી ફળદ્રુપ જમીનની અંદર તમે દાટી દો, તો શું થાય? તો કે તમે વર્ષો પછી, 20 વર્ષ છે અથવા તો તમે 100 વર્ષ પછી પણ, જો કોઈ વ્યક્તિ અહીંયા છે, ખાડો ખોદે, તો પોલિથીનની જે થેલી છે એમની એમ જ ત્યાં મળશે. માટે આ છે એનું કોઈ પણ પ્રકારનું પરિવર્તન ક્યાંય થતું નથી. સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતર કરી શકતા નથી. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો જોયો હશે. તમે જોશો કે તે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે. તેનું મુખ્ય કારણ છે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા તો મૃત વનસ્પતિઓને સરળ પદાર્થમાં ફેરવે છે. આ પદાર્થ અન્ય વનસ્પતિ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે અને ખેતરની અંદર પણ કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ છે હાનિકારક સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગ ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડીના વસ્તુઓને બગાડે છે. ચાલો તમને તેની નુકસાન કારક પ્રવૃત્તિઓ વિશે વધુ જાણીએ. હવે રોગકારક સૂક્ષ્મજીવો, તો ચોમાસાની અંદર આની જે કહી ને કે આની જે અસર છે વધારે જોવા મળે કે આપણા જે જૂતા ચપ્પલ છે બરાબર, એ ભેજવાળા થઈ ગયા હોય, બૂટ છે એ જલ્દીથી ચોમાસાની અંદર સુકાય નહીં. તો સુકાય નહીં તો શું થાય કે એની અંદરનું જે ભેજ છે એ એમને એમ રહે અને એમાં છે ફૂગ ઉગી નીકળે છે. પછી જે દિવાલ હોય એની અંદર પણ ભેજ ઉતરે અને જો એ વ્યવસ્થિત સુકાય નહીં તો એમાં પણ ફૂગ જામી જાય છે. તો આ છે રોગકારક સૂક્ષ્મજીવો છે, કેનાથી ઘણા રોગો પણ થતા હોય છે. આની નુકસાનકારક પ્રવૃત્તિ વિશે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. આજ માટે આપણે ફક્ત આટલું જ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન છે એને ક્લિક કરી દેજો જેથી નવો પોસ્ટ કરવામાં આવેલો વિડીયો છે તમે સૌથી પહેલા જોઈ શકો.